જે ચુકાદાની છેલ્લા ચૌદ વર્ષથી રાહ જોવાતી હતી તે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો આજે આપી દેવામાં આવ્યો છે પીડિતોને ન્યાય અપાતા આ ચુકાદામાં આડત્રીસ દોષિતોને ફાંસીની સજા જ્યારે કે અગિયાર દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે લાંબા સમયથી ન્યાય માટે રાહ જોતી આંખોને આજે ન્યાય મળતા રાહત મળી છે આ સાથે શાંતિને ડહોળાવવાની પ્રવૃત્તિ કરતા એ તમામ લોકોને આ ચુકાદાથી એક સંદેશ ચોક્કસ મળશે ઈજાગ્રસ્તોને પચાસ હજારનું વળતર જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે મૃતકોને એક લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે મૃતકોના પરિવારજનો માટે એક લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ બોમ્બ્લાસ્ટ કેસમાં આડત્રીસ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે કે અગિયાર જેટલા દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે આરોપી નંબર છત્રીસ થી ચાલીસને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે

આ ચુકાદો ખૂબ જ આવકારદાયક ચુકાદો છે જેના મનમાં દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય તો એને એક દાખલા રૂપ ચેતવણીરૂપ ચુકાદો છે આ ચુકાદાથી દેશના નાગરિકો દેશની સુરક્ષા એ ખૂબ સારી રીતે જળવાઈ રહેશે ખરેખર આવકારદાયક ચુકાદો છે અને આ ચુકાદાથી જે નિર્દોષ વ્યક્તિ ગુજરી ગયા છે તેના પરિવારના શાંતિ મળશે નિર્દોષ વ્યક્તિ ગુજરી ગયા છે એને આપણે પાછા લાવી શકતા નથી પણ એને માટે આપણે ન્યાય કરી શકીએ જે ગુનેગારો આમાં સંડોવાયેલા હતા તેને કાયદાકીય સજા ફરમાવી તેની સામે કાર્યવાહી કરી શકીએ તે પ્રકારની તમામ કાર્યવાહી પોલીસ પ્રોસિક્યુટર અને ન્યાયતંત્રએ કરી છે એટલે આ એક પોલીસ અને પ્રોસિક્યુટરનું ટીમવર્કનું પરિણામ છે સાથે સાથે સાત હજાર પાનાનો ચુકાદો એ ધેટ ઇટ સ્પીક્સ કે નામદાર કોર્ટે પણ આ ચુકાદો આપતી વખતે કેટલી મહેનત કરી હોવી જોઈએ કારણ કે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી નામદાર કોર્ટ સમક્ષ જે પુરાવો આવ્યો છે એ પુરાવો પુરાવા પછી દલીલ એ પુરાવાની ગ્રાહ્યતા એ બધું ધ્યાને રાખ્યા પછી નામદાર કોર્ટે ચુકાદો આપી અને ઓગણપચાસને દોષિત ઠેરવા એ પૈકી આડત્રીસને ફાંસી આપની સજા ફરમાવી અને બાકીનાને જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી એટલે નામદાર કોર્ટે પુરાવાનું એકદમ મૂલ્યાંકન કરી જેનો રોલ હતો આખું બાયફર્કેશન એ કરી અને જે સજા કરી છે તો નામદાર કોર્ટે પણ ખૂબ મહેનત કરી અને આ ચુકાદો આપ્યો છે તેવું કે દેખાઈ આવે છે સર અમદાવાદને ધોજાવવામાં આવ્યું હતું સિરિયલ બ્લાસ્ટ સુરતમાં પણ પ્લાન બનાવવામાં આવ્યો હતો અને અનેક જગ્યાએ બોમ્બ મળી આવ્યા હતા શું હતી સમગ્ર ઘટનાને આ મામલે જે ચુકાદા મામલે શું કહે છે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યાર પછી સુરતમાંથી ઓગણત્રીસ જેટલા બોમ્બ મળી આવ્યા સુરતનું સદનસીબ હતું કે એ બોમ્બ બ્લાસ્ટ નહીં થયા અન્યથા સુરતમાં પણ ખૂબ મોટી માત્રામાં જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી આ બોમ્બ એવી રીતે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા સુરતમાં કે જ્યાં જાહેર સ્થળ હોય વ્યક્તિનો સમુદાય વિશાળ મેદનીનો સમુદાય હોય તેવી જગ્યા આ લોકોએ આઇડેન્ટિફાય કરેલી એ જગ્યા પસંદ કરેલી હતી જેવું કે અહીં નુપર હોસ્પિટલ પાસે પછી વરાછા રોડ પછી ફ્લાયઓવર બ્રિજ પાસે પછી બસ સ્ટેન્ડના બસ સ્ટેન્ડ ઉપર કારણ કે બસ સ્ટેન્ડમાં પણ લોકો બસમાં જવા આવવા માટે રાહ જોતા હોય તો તેવી રીતે ત્યાં ગાડી પણ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો પણ સદનસીબે એ બ્લાસ્ટ થયો ન હતો એ સુરતનું સદનસીબ છે પરંતુ સુરતમાં જે આ રીતે ઓગણત્રીસ બોમ્બ મૂક્યા એ બોમ્બ મૂકવાનું કૃત્ય જ ખૂબ જ ગંભીર છે કારણ કે માનવ જીવનને હાનિ પહોંચાડવાનો એનું જીવનનું ખૂન કરવાના ઇરાદાસર બોમ્બ મૂકવામાં આવ્યા હતા વાત કરવામાં આવે તો જે રીતે સિરે બ્લાસ્ટ મામલે ઐતિહાસિક ચુકાદો ગણાવવામાં આવ્યો છે ત્યારે સરકારી વકીલ દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે કે જે ચુકાદો છે તે ઐતિહાસિક છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત તો ખાસ કરી અને સુરતના વકીલ સાથે નયન સુખડિયા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી મયુર મિસ્ત્રીએ ખાસ વાતચીત કરી હતી અમદાવાદ સિરિયલ બોમ્બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આડત્રીસ દૂષિતોને